नमस्कार विद्यार्थी मित्रों, तो धोरण 9 विषय विज्ञान प्रकरण 8 એટલે કે ગતિ એનો આપણો 9મો તાસ. તો આજે ગતિ પાઠની અંદર આપણો છેલ્લો ટોપિક છે એટલે લાસ્ટ નિયમિત વર્તુળમય ગતિ અથવા તો નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય તેના વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે વર્તુળ ગતિ એટલે શું. વર્તુળ એટલે કે કોઈ ગોળાકાર માર્ગ હોય, આ રીતે ધારો કે આવો કોઈ ગોળાકાર માર્ગ હોય અને આવા ગોળ રસ્તા ઉપર અથવા તો માર્ગ પર કોઈ વસ્તુ અથવા તો કોઈ પણ પદાર્થ, એ બાઇક હોય તો ભલે, ગાડી હોય તો ભલે, કોઈ પણ હોય, એ જો આવા ગોળાકાર પથ ઉપર માર્ગ ઉપર ગતિ કરતું હોય તો આપણે એને વર્તુળ ગતિ તરીકે ઓળખતા હોય. તો આપણે વિદ્યાર્થી મિત્રો બધા મેળામાં જતા હોય અને જે ચંદુરમાં બેસી અને આપણે ગોળ ગોળ જે ફરી છે એ ગતિને કેવી ગતિ કહેવાય? વર્તુળમય ગતિ કહેવાય. કેવી ગતિ કહેવામાં આવે છે? વર્તુળ ગતિ. તો વર્તુળ ગતિ એટલે કે ગોળ કોઈ પથ હોય, ગોળ કોઈ માર્ગ હોય, એનામાં એના ઉપર એ માર્ગ ઉપર ચાલવું અથવા તો ફરવું, એને શું કહેવાય? ગોળાકાર ગતિ. પણ સોરી, વર્તુળાકાર ગતિ. પણ નિયમિત જ્યારે શબ્દ આગળ લાગે, આગળ શું લાગેલું છે? નિયમિત, ત્યારે આનો અર્થ થોડોક બદલાઈ જાય. નિયમિત કોને કહેવાય? તો કે વર્તુળ ગતિ તો ખરી જ, આ ગોળાકાર ગતિ તો ખરી જ, પરંતુ આ ગોળાકાર માર્ગ ઉપર, આ વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોય, કેવી ઝડપે? એની ઝડપ ક્યારે બદલાતી ન હોય ત્યારે તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેવું કહેવામાં આવે છે. તો એ આપણે જોઈ અને જ્યારે આપણે સમજી ત્યારે આપણે એ ખબર પડશે કે ધારો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થાય ત્યારે પદાર્થ કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશું આપણે કે જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થાય ત્યારે એ પદાર્થ જે ગતિ કરતો હોય છે એ ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? પ્રવેગિત ગતિ કહેવાય. તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આપણા મોટાભાગના જે વાહનો હોય એના વેગમાં છતાં શું થતું હોય? ફેરફાર થતો હોય, કારણ કે આપણે નિયમિત ગતિ કરતા નથી. સમય સમય એટલે કે થોડા થોડા સમય આપણો ગાડીનો અથવા તો બાઇકનો વેગ બદલાતો હોય. આપણે કોઈ રસ્તા ઉપર જતા હોય તો માનો કે સારો રસ્તો હોય તો આપણે વેગ વધારે હોય અને જો ખરાબ રસ્તો હોય છે તો આપણે ઝડપ ઘટી જાય એટલે વેગ પણ ઘટશે. તો પદાર્થના વેગમાં ફેરફાર થાય ત્યારે પદાર્થ કેવી ગતિ કરતો હોય? તો કે પ્રવેગિત ગતિ કરે. કેવી ગતિ કરશે? પ્રવેગિત, એટલે કે જ્યારે કોઈ વાહન અથવા તો કોઈ પણ માર્ગ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને જો એના વેગમાં ફેરફાર થતો હોય, ફેરફાર એટલે કે વધારો અથવા તો ઘટાડો થતો હોય, તો એવી ગતિને પ્રવેગિત ગતિ કહે છે. તો આપણે બધા વિદ્યાર્થીઓ મિત્રો જાણીએ કે વેગમાં ફેરફાર ક્યારે થાય? તો આપણે ત્રણ શરત જોઈ હતી. કઈ? તો વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્ય એટલે કે ઝડપ, જેને આપણે કહીએ ઝડપ અથવા વેગની દિશા અથવા તો ગતિની દિશા અથવા આ બંને બદલાવાથી થાય છે. શું કીધું? કે વેગમાં થતો આ ફેરફાર, જે વેગમાં ફેરફાર થાય, કે કોઈ આપણે હમણાં વાત કરી કે વેગમાં ફેરફાર થાય તો ગતિ કેવી ગતિ કરે? તો એ ગતિને પ્રવેગિત ગતિ કહેવાય. તો વેગમાં જે ફેરફાર થાય એ શેના કારણે થતો હોય? તો આપણું વાહન ગતિ કરતું હોય તો એના વેગમાં ફેરફાર થશે ક્યારે? તો આપણે ત્રણ શરત જોઈ હતી. વેગના મૂલ્ય એટલે કે એને જેને આપણે ઝડપ કહેવાય, જો ઝડપમાં ફેરફાર થાય તો પણ કોણ બદલે છે? વેગ બદલે છે. વેગની દિશા બદલાય એટલે કે જે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય ને, માનો કે પોતાની દિશા બદલાવી નાખે તો પણ વેગ બદલાણો કહેવાય, અથવા તો બંને બદલાતા હોય એક સાથે. દાખલા તરીકે ધારો કે માર્ગ છે, તો માર્ગ ઉપર પદાર્થ ગતિ કરે છે તો ઝડપ એની સરખી નથી. આ બિંદુ પાસેની ઝડપ ધારો કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે, અહીંયા એની 40 કિલોમીટર પ્રતિ કલાક થાય. આ બિંદુ પાસે પહોંચે તો ધારો કે મારી પાસે 50 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે માર્ગ પર ગતિ કરતો પદાર્થ
ઝડપમાં શું થાય છે, ફેરફાર થાય છે? તો કે હા, તો આ ગતિનો, તો આ જે પદાર્થ ગતિ કરે છે એના વેગમાં ફેરફાર થયો કહેવાય. અથવા તો માનો કે એની દિશા બદલાય. ધારો કે પદાર્થ ગતિ કરતો હોય અને આ દિશામાં વળી જાય. ધારો કે આ દિશામાં ગતિ કરવા માંડ્યો, પેલા સુરેખ માર્ગ ઉપર હતો, હવે આ દિશામાં ગતિ કરે છે, તો દિશા બદલાણી એટલે એનો વેગ બદલાણો કહેવાય. અથવા તો માનો કે બે બદલાતા હોય. ધારો કે પદાર્થ ગતિ કરતો કરતો જાય, એની ઝડપે બદલાય છે અને દિશાએ બદલાઈ જાય, તો પણ આપણે વેગ બદલાણો કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વેગ આ ત્રણ માંથી કોઈ પણ રીતે બદલાઈ શકે. એટલે કે જો ઝડપ બદલાય, વેગનું મૂલ્ય બદલાય, ઝડપ બદલાય તો પણ વેગ બદલે છે, વેગની દિશા બદલાય તો પણ વેગ બદલે છે, અથવા તો બંને એક સાથે બદલાતા હોય, એટલે કે ઝડપે બદલાતી હોય અને દિશા પણ બદલાતી હોય તો વેગ બદલાય છે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવો સવાલ થાય કે શું પદાર્થ એવી ગતિ કરી શકે કે જેમાં વેગનું મૂલ્ય, વેગનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ હોય પરંતુ વેગની દિશા બદલાતી હોય. શું વાત કરી વિદ્યાર્થી મિત્રો? આપણે એક સવાલ કરે છે કે કોઈ પદાર્થ એવી ગતિ કરી શકે કે જેમાં વેગનું મૂલ્ય એટલે કે ઝડપ શું થતી હોય, અચળ હોય, પરંતુ વેગની દિશા બદલાતી હોય. તો આપણે પ્રશ્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું કે પદાર્થની કોઈ એવી ગતિ આપણે વર્ણવી શકી, કહી શકી કે જેમાં વેગનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ રહે, ઝડપ બદલાય નહીં પરંતુ વેગની દિશા બદલાતી હોય, એવી આપણે કોઈ ગતિનું વર્ણન કરી શકીએ અથવા તો આવી કોઈ વિચારી શકીએ? તો કે હા. તો નીચે વિદ્યાર્થી મિત્રો અહીં મેં કેટલીક આકૃતિ દોરેલી છે. આ ધારો કે લંબચોરસ છે, આ ષષ્ઠકોણ છે છ ખૂણાવાળું, આ અષ્ટકોણ છે આઠ ખૂણાવાળું અને આ વર્તુળ છે. ધારો કે કોઈ એક એથ્લેટ, એથ્લેટ એટલે એક દોડવીર, કે જે દોડવીર આવતા હોય આપણે ઇન્ટરનેશનલ દોડતા હોય 400 મીટર 500 મીટર, આવો એક કોઈ દોડવીર છે, એથ્લેટ છે, તે એથ્લેટ ધારો કે આવો એક લંબચોરસ ગતિપથ ઉપર, આવો લંબચોરસ એક ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં પોતે દોડે છે. પણ શરત કેટલી કે જ્યારે એથ્લેટ આ લંબચોરસ માર્ગ ઉપર દોડે છે ત્યારે એની ઝડપ અચળ રહે છે. કેવી રહે છે અચળ, એની ઝડપ બદલાતી નથી. આપણે ધારવાનું છે, ધારો કે આપણે એને બિંદુ નામ આપી દઈએ એ, આ બી, આ સી અને આ ડી, એ બી સી અને ડી, એવા તમે ચાર એવા બિંદુ નામ આપી દીધા લંબચોરસ માર્ગ છે. હવે ધારો કે આ લંબચોરસ માર્ગ ઉપર એક એથ્લેટ એટલે કે દોડવીર અહીંથી પોતાની દોડવાની શરૂઆત કરે છે ગતિ. અને ખાસ ધ્યાન રાખવાનું એટલું કે જ્યારે દોડવીર પોતાની દોડની શરૂઆત કરે ત્યારે ખેટ લગી, એટલે જ્યાં લગી દોડશે અને પોતાના મૂળ સ્થાને પાછો આવશે ત્યાં સુધી એની ઝડપ બદલાતી નથી. ધારો કે એને દોડવાની શરૂઆત કરી અને ધારો કે એની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક હતી, તો અહીંયા પણ કેટલી રહી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા પણ કેટલી રહી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા પણ કેટલી રહી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. એટલે ટૂંકમાં એની ઝડપમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારવામાં આવે કે એની દિશા જોવામાં આવે તો તરત આપણે પ્રશ્ન થાય કે ઝડપ નથી બદલાતી, ઝડપ અચળ છે પરંતુ દિશા એની બદલાય છે, બદલાય છે. તો કે હા, તો તમે જોઈ શકો કે અહીંયા તમને બાજુ આપી, એ બી બાજુ આપેલી છે, તો એ બી બાજુ ઉપર ઝડપ અચળ હતી, બીસી બાજુ ઉપર ઝડપ સરખી જ છે, સી ડી બાજુ ઉપર ઝડપ સરખી જ છે અને એ ડી બાજુ ઉપર ઝડપ કેવી છે, સમાન જ છે. પરંતુ એની દિશા છે એ ચાર વખત બદલશે. કેટલી વાર ફેરફાર થશે દિશામાં? તો કે ચાર વાર. જ્યારે એ બી ઉપર હશે ત્યારે, પછી બીસી ઉપર આવશે ત્યારે દિશા બદલશે, સી ડી ઉપર અને ડી એ ઉપર, આવી રીતે કુલ એ ચાર વાર પોતાની દિશામાં શું કરશે, ફેરફાર કરશે. તો આપણે કહી શકીએ કે અહીં ઝડપ અચળ છે, કેવી છે? વેગનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ હોય પરંતુ વેગની દિશા શું થાય છે, બદલાય છે. એવી જ રીતે ધારો કે આપણે બીજો માર્ગ લઈ, ષષ્ઠકોણ આ ચતુષ્કોણ હતો એટલે કે ચાર ખૂણાવાળો હતો, હવે છ ખૂણાવાળો માર્ગ લઈ, આપણે એને નામ આપી દઈએ એ બી સી ડી ઈ અને એફ, આવી રીતે ચાર ખૂણાને આપણે માપ
આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે હવે ઈ જ એથ્લેટ એટલે ઈ જ ખેલાડી પોતે આવા ષષ્ટકોણનું એક ગ્રાઉન્ડ છે. ષષ્ટકોણ એક આવો ગતિપથ આપેલો, ગતિપથ એટલે દોડવા માટેનો, ચાલવા માટેનો માર્ગ. તો આ માર્ગ ઉપર પોતે દોડે છે. તો જ્યારે એ બિંદુથી શરૂઆત કરે તો તમે જોઈ શકો, અને શરત આપણે એક રાખવાની કે એની ઝડપ ક્યારે બદલાવી જોઈએ નહીં, અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. કેવી ઝડપથી? અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. તો અચળ ઝડપથી ગતિ કરશે પણ તમે જોઈ શકશો કે એની દિશામાં ફેરફાર થાય છે. કેટલી વાર? તો કે છ વાર. છ વાર પોતાની દિશામાં એને ફેરફાર કરવો પડે. એક તો આ દિશામાં આ મને આવી રીતે કુલ કેટલી વાર? તો કે છ વાર પોતાની દિશામાં ફેરફાર કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી શકીએ આપણે કે ઝડપ અચળ છે, ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ એની દિશા બદલાય છે અને દિશા બદલાતી હોવાથી વેગમાં ફેરફાર થાય છે. એવું આપણે કહી શકીએ. તો કે હા, અને જો વેગમાં ફેરફાર થતો હોય તો પદાર્થ કેવી ગતિ કરતો હોય? તો કે પદાર્થ છે એ પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું કે વેગમાં ફેરફાર ક્યારે થાય? તો કે ઝડપ બદલાય તો થાય, અથવા તો દિશા બદલાય તો થાય, અથવા તો બે બદલાતા હોય થાય. કોઈ પણ આમાંથી એક બદલાતો હોય બેમાંથી, એટલે આપણા વેગમાં ફેરફાર થશે. તો આપણે જોઈ શકીએ કે ઝડપ નથી બદલાતી પરંતુ દિશા બદલાય છે, એટલે આપણે વેગમાં ફેરફાર કહેવાય. અને પદાર્થ આપણે કહી શકીએ કે અહીંયા વેગમાં ફેરફાર થતો હોય તો કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરે છે. હવે એવી જ રીતે માનો કે વિદ્યાર્થી મિત્રો, હવે પેલા ચતુષ્કોણ એટલે ચાર ખૂણા વાળો, એટલે કે ચાર બાજુ વાળો ગતિપથ લીધો, પછી છ બાજુ વાળો, અને હવે અષ્ટકોણ એટલે કે આઠ બાજુ વાળો, આઠ ખૂણા વાળો, આઠ બાજુ વાળો ગતિપથ લેવામાં આવે તો શું થાય? તો આપણે નામ આપી દઈએ એ બી સી ડી ઈ એફ જી અને એચ, આવી રીતે આપણે એના ચાર ખૂણાના નામ આપ્યા. હવે ધારો કે સેમ ટુ સેમ તેજ એથ્લેટ એટલે તેજ દોડવીર આ ગતિપથ ઉપર પોતાની અચળ ઝડપે ગતિ કરવાની શું કરે છે? શરૂઆત કરે, એટલે કે એની ઝડપ ક્યારે બદલાય છે નહીં. પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે એને પોતાનું એક રાઉન્ડ પૂરો કરવા માટે, આ અષ્ટકોણ ગતિપથ ઉપર એક રાઉન્ડ પૂરો કરવા માટે એને પોતાની દિશા આઠ વખત બદલવી પડશે. કેટલી વખત? તો કે પોતાની દિશા આઠ આઠ વાર પોતાની દિશાને બદલે છે. તો આ રીતે આપણે કહી શકીએ ઝડપ અચળ છે પરંતુ શું થાય છે? વેગની દિશા છે એ બદલાઈ જાય, પોતાના ગતિની દિશા બદલાય છે. એટલા માટે આપણે કહી શકીએ વેગમાં શું થાય છે? ફેરફાર. અને આવી ગતિને કેવી ગતિ કહેવાય? પ્રવેગિત ગતિ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે લંબચોરસ ગતિપથ હતો એની અંદર એને ચાર વખત પોતાની દિશામાં ફેરફાર કર્યો, ષષ્ટકોણમાં છ વાર પોતાની દિશામાં ફેરફાર કર્યો અને અષ્ટકોણમાં આઠ વાર પોતાની દિશામાં ફેરફાર કર્યો. એટલે કે ટૂંકમાં અહીં તમે જોઈ શકો કે જેમ બાજુની સંખ્યા વધે, જેમ બાજુની સંખ્યા વધે એમ એને પોતાની દિશામાં ફેરફાર કરવાનો જે ક્રમ છે એમાં શું થાય છે? વધારો થાય. એટલે કે ચતુષ્કોણ હતું તો ચતુષ્કોણની અંદર શું થયું? ષષ્ટકોણમાં શું થયું અને અષ્ટકોણમાં શું થયું? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ચતુષ્કોણમાં એને ચાર વાર દિશા બદલવી પડી, ષષ્ટકોણમાં એને કેટલી વાર? છ વાર દિશા બદલવી પડી અને અષ્ટકોણમાં એને આઠ વાર દિશા બદલવી પડી. એટલે કહેવાનો મતલબ એમ કે જેમ તમે બાજુ વધારતા જશો એમ એને દિશા બદલવાનું પ્રમાણ શું થાય છે? વધારે, એટલે કે દિશા બદલવાની સંખ્યામાં પણ વધારો થાય છે. તો આપણે એવું કહી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારી શકીએ કે જો આ જે બાજુની આપણે વધારો કર્યો એ અનંત વધારો કરી તો, એટલે કે આમાં ચાર હતી પછી આમાં બે વધારી, આમાં બે વધારી, એવી રીતે અનંત બાજુઓ વધારી દઈ તો શું થાય? તો અનંત બાજુઓ કરી નાખી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આવું સ્વરૂપ જોવા મળશે. એટલે કે જો બાજુઓ અનંત કરી નાખવામાં આવે, અસંખ્ય કરી નાખવામાં આવે બાજુઓ, તો શું થાય? તો ત્યારે વર્તુળની રચના થાય. શેની રચના થઈ છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળ બની જશે. એટલે કે કેવું હતું? લંબચોરસ હતું, એમાંથી મેં બાજુ વધારી તો આ રીતનું થયું, પછી એમાંથી બાજુ વધારી તો અષ્ટકોણ થાય, એમાંથી જો તમે બાજુ અનંત કરી નાખો, ઘણી બધી બાજુઓ વધારી દો, તો વર્તુળની રચના થાય છે. એટલે કે ગતિપથ આપણો કેવો થઈ જશે? વર્તુળાકાર થઈ જશે. અને ધારો કે આ વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ પદાર્થ ગતિ કરતો હોય અચળ ઝડપે, તો આપણે કહી શકીએ કે દરેક બિંદુ, આની જે બાજુઓ છે આ કેમ બાજુઓ આપણે દેખાય છે, એવી રીતે અહીં બાજુઓ બિંદુવત હોય. કેવી હોય? બિંદુવત. આ બધી એની બાજુઓ છે, નજીક નજીક એકદમ આવી જાય. બાજુઓ કેવી આવી જાય? નજીક નજીક, કારણ કે આની અંદર જે બાજુઓની સંખ્યા છે આમાં ચાર હતી, આમાં છ, આમાં આઠ, એવી રીતે આમાં અસંખ્ય બાજુઓ છે. એટલે એકદમ નજીક નજીક બાજુઓ, એટલે બાજુઓ બિંદુવત બની જાય. કેવી બની જાય છે? બિંદુવત.
અને વર્તુળની રચના થઈ છે અને ધારો કે આ વર્તુળાકાર માર્ગ ઉપર આપણો પદાર્થ ગતિ કરતો હોય તો દરેક બિંદુ પાસે ક્યાં સાથે તો કે દરેક બિંદુ પાસે એની દિશા છે એ બદલાતી રહેશે એટલે આપણે કહી શકીએ કે ઝડપ અચળ છે પરંતુ શું થાય છે વેગની દિશા બદલાતી હોય એટલે કે દિશા બદલાય એટલા માટે આપણે વેગમાં ફેરફાર થાય છે એવું કહી શકીએ અને પદાર્થ કેવી ગતિ કરશે પ્રવેગી ગતિ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિયમિત વર્તુળમય ગતિનું વ્યાખ્યાન આપણે જોશું કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તો જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે કેવી ઝડપે અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ પર શું કરતો હોય ગતિ કરતો હોય હોય તો તે ગતિને શું કહેવામાં આવે છે નિયમિત વર્તુળ ગતિ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તો કે જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ ઉપર કેવો માર્ગ ઉપર તો કે આવો વર્તુળ હોય આવો માર્ગ છે ગોળ માર્ગ છે વર્તુળાકાર માર્ગ છે એના ઉપર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને વર્તુળાકાર ગતિ કહેવાય પણ નિયમિત જ્યારે શબ્દ લાગે ત્યારે આ શબ્દ એક આવશે કયો અચળ ઝડપે ખાસ યાદ રાખવાનું કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તો કે વર્તુળાકાર માર્ગ ઉપર તો પદાર્થ ગતિ કરે જ છે પણ કેવી ઝડપે તો કે અચળ ઝડપે એની ઝડપ ક્યારેય બદલાય છે નહીં ધારો કે આ બિંદુ પાસે તમે જુઓ તો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો આ બિંદુ પાસે પણ કેટલી હશે 20 કિલોમીટર પ્રતિ કલાક એવી જ રીતે અહીં પણ 20 કિલોમીટર પ્રતિ કલાક અહીં પણ 20 કિલોમીટર પ્રતિ કલાક એટલે જ્યારે અને ક્યારે ઝડપ બદલાતી નથી અચળ ઝડપે ગતિ કરતો અને પાછો માર્ગ કેવો હોવો જોઈએ વર્તુળાકાર એટલે વર્તુળાકાર માર્ગ હોય અને એ પાછા વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપ હોય તો આવી જે ગતિ હોય એ ગતિને શું કહેવામાં આવે છે નિયમિત વર્તુળમય ગતિ કહે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપને એવો સવાલ થાય કે ધારો કે આ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો ઝડપ અચળ છે અને આપણે કહી શકીએ કે એની દિશા શું થતી હોય તો કે બદલાતી હોય તો એની દિશા કઈ બાજુ હશે આપણે જોવું હોય તો કે માનો કે વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ એક પદાર્થ ગતિ કરે છે તો ગતિ તો કરે છે પરંતુ એ જે ગતિ કરે છે એની દિશા કઈ બાજુ હોય છે અથવા તો ધારો કે આ પદાર્થ ગતિ કરતો હોય અને અચળ ઝડપે ગતિ કરે તો એની ઝડપ શોધવાનું સૂત્ર શું ધારો કે આપણે એમ કહી દીધું કે એક વર્તુળાકાર માર્ગ છે તમને આવો એક વર્તુળાકાર માર્ગ આપેલો છે અને આર ત્રિજ્યા વાળું વર્તુળ છે કેવું આર ત્રિજ્યા તો હોય આર ત્રિજ્યા વાળું એક વર્તુળ છે અને વર્તુળાકાર માર્ગ ઉપર એક પદાર્થ શું કરે છે ગતિ કરે છે તો એ જે વર્તુળાકાર માર્ગ ઉપર પદાર્થ ગતિ કરતો હોય તો એની ઝડપ શોધો તો ઝડપ કેટલી છે ઝડપ શોધવી હોય તો ઝડપ શોધવા માટે એનું સૂત્ર આપણે અહીં શોધી તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે વર્તુળાકાર માર્ગ ઉપર ઝડપ શોધવાનું સૂત્ર ધારો કે આ વર્તુળાકાર માર્ગ તમને આપેલો હોય તો હમણાં તમને ઝડપ આની ખબર નથી ધારો કે ઝડપ આપણે કાઢી નાખી આ તો આપણે ખાલી ધારેલું હતું ઝડપ હવાની ઝડપ અચળ છે કેવી છે તો કે વર્તુળાકાર નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો ઝડપ તો અચળ રહેશે તો આની ઝડપ કેટલી છે જાણવું હોય તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર શું કરતો હોય ગતિ કરતો હોય હોય ત્યારે
आर त्रिज्या वाला वर्तुल गति पथ पर कोई वर्तुल गति पथ पर धारो के एक पदार्थ शु करे छे गति करे छे। शु कीधु के जारे पदार्थ वर्तुळाकार मार्ग पर गति करतो होय त्यारे आर त्रिज्या वाला गति पथ पर धारो के एक पदार्थ शु करी रह्यो आपणे धारी एक पदार्थ शु करी रह्यो छे गति करे छे। तो अने अने आ पदार्थ ने एक चक्र पूर्ण करवा माटे एक चक्र पूर्ण करवा माटे टी जेटलो शू लगे छे समय लगे छे। तो तेनी झड़प केटली थाय આપણે ઝડપ શોધવી હોય તો ધારો કે આ એક વર્તુળાકાર માર્ગે આર ત્રિજ્યા વાળો, કારણ કે ત્રિજ્યા તો હશે જ આર, અને ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવી, આર વડે, રેડિયસ કહેવાય એટલે એને આર વડે દર્શાવી। ધારો કે આર ત્રિજ્યા વાળું એક વર્તુળ છે અને આ વર્તુળ ઉપર એક પદાર્થ ગતિ કરી રહ્યો છે। આર ત્રિજ્યા વાળા વર્તુળ ઉપર એક પદાર્થ શું કરી રહ્યો છે? ગતિ કરી રહ્યો છે। અને આ પદાર્થ એક ચક્ર પૂર્ણ કરે, ધારો કે એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે અને પાછો એ બિંદુ પાસે આવી જાય તો એક ચક્ર પૂર્ણ ટી સમયમાં, કેટલા સમયમાં? ટી એટલે 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 1 મિનિટ, 5 મિનિટ, એના સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં। તો ટી સમયમાં એ પોતાનું એક ચક્ર પૂર્ણ કરે છે તો એની ઝડપ કેટલી હશે? તો ચક્ર પૂર્ણ કરે, એક ચક્ર પૂર્ણ કરે એટલે એને વર્તુળના પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય। કેટલું કાપ્યું કહેવાય? તો આ વર્તુળના પરિઘ જેટલું અંતર। અને સમય એને ટી લીધો તો આપણે આપણે ઝડપનું સૂત્ર બધા જાણીએ છીએ કે ઝડપ ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય। અંતર એટલે અહીંયા કેટલું અંતર કાપ્યું? તો કે વર્તુળના પરિઘ, વર્તુળનો પરિઘ છેદમાં સમય। ઝડપને હું એ વડે દર્શાવું, વર્તુળનો પરિઘ એટલે શું થાય? 2πr છેદમાં સમય એટલે ટી। તો આપણું સૂત્ર થઈ છે વિદ્યાર્થી મિત્રો v બરાબર 2πr। એટલે આ વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે પદાર્થ કોઈ ગતિ કરતો હોય, કેવી માર્ગ ઉપર? વર્તુળાકાર માર્ગ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેની ઝડપ શોધવા માટેનું સૂત્ર શું થશે? v બરાબર 2πr ના છેદમાં t। 2πr શું કામ આવ્યા? કારણ કે અંતર, તો અંતર એ કેટલું કાપે? એક ચક્ર પૂર્ણ કરે એટલે વર્તુળના પરિઘ જેટલું કહેવાય, તો વર્તુળનો પરિઘ એટલે શું થાય? 2πr, અને છેદમાં જેને સમય લીધો એ સમય, અને v એટલે ઝડપ। અને રેખીય ઝડપ પણ કહેવામાં આવે, કેવી? વિદ્યાર્થી મિત્રો રેખીય ઝડપ પણ કહે છે કે જ્યારે પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપે ગતિ કરતો હોય તો એ જે ઝડપ હોય એ વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપે જે ગતિ કરે છે ને એ જે ઝડપ છે ને એને આપણે રેખીય ઝડપ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવો સવાલ થાય કે વર્તુળાકાર માર્ગ ઉપર પદાર્થ ગતિ કરતો હશે, બરોબર, તો ઝડપ અચળ છે, પરંતુ દરેક બિંદુ પાસે એની દિશા શું થાય છે? તો કે બદલાય છે। તો દિશા કઈ દિશામાં હશે? અથવા તો એ પદાર્થ જ્યારે કોઈ પણ બિંદુ પાસે પસાર થાય, ધારો કે આ બિંદુ પાસે અહીં પહોંચ્યો, તો આ બિંદુ પાસેની દિશા ક્યાં હશે? આ બિંદુ પાસેની દિશા કઈ બાજુ હશે? આ બિંદુ પાસેની દિશા કઈ બાજુ હશે? કારણ કે દરેક બિંદુ પાસે દિશા બદલાય છે, તો એ આપણે જોવું હોય તો આપણે એક અહીંયા જોઈ શકીએ, અથવા તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરી શકીએ આ વસ્તુ સમજવા માટે। કઈ રીતે? કે ધારો કે એક લાંબી દોરી હોય તો દોરી સાથે તમે એક નાનો એવો પથ્થર બાંધો અને પથ્થર બાંધી અને તે પથ્થરને તમારા માથા ઉપર ગોળ ગોળ દોરીનો એક છેડો ઝાલી અને આમ ઘુમાવો, તો આવી રીતે બધાએ વિદ્યાર્થી મિત્રો તમે નાનપણમાં આવું બધું કરેલું હોય, તો તમે દોરીનો એક છેડો પકડી અને પથ્થર જે દોરી સાથે બાંધેલો હોય દોરીને તમે ઘુમાવશો અને ઘુમાવતા ઘુમાવતા તમે એ દોરીનો છેડો મૂકી દો અથવા તો એને છોડી દો, તો શું થશે? તો પથ્થર કોઈ પણ એક દિશામાં જ્યાંથી તમે છોડ્યો હશે એ કોઈ પણ એક દિશામાં સુરેખ માર્ગ ઉપર, કેવા માર્ગ ઉપર? સુરેખ માર્ગ ઉપર ગતિ કરી અને દૂર ફેંકાઈ જશે। આવી આપણે પ્રવૃત્તિ બધાએ કરેલી હોય તો આપણે જોવી, ધારો કે
કોઈ એક વર્તુળ છે. હવે હું વર્તુળમાં થોડાક બિંદુ આપી દઉં, એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ અને ઈ બિંદુ, આવા ચાર પાંચ મેં બિંદુ આપેલા છે. હવે ધારો કે આ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, તો ધારો કે ગતિ કરતો એ બિંદુ પાસે પહોંચ્યો, તો એ બિંદુ પાસે એની દિશા કઈ હશે? બી બિંદુ પાસે પહોંચે તો બી બિંદુ પાસે એની દિશા કઈ હશે? આપણે જાણીએ તો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે વર્તુળાકાર માર્ગ ઉપર, આવા વર્તુળાકાર માર્ગ ઉપર જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો જે તે બિંદુ પાસે એની દિશા એના સ્પર્શકની દિશા હોય. કઈ દિશા હોય? સ્પર્શક એટલે શું? સ્પર્શક એટલે કોઈ પણ વર્તુળના, આવો કોઈ પણ તમને વર્તુળ આપ્યું હોય તો કોઈ પણ વર્તુળના ફક્ત એક, અને વર્તુળના ફક્ત એક જ બિંદુને છેદતી જે રેખા છે, એક જ બિંદુને છેદતી જે રેખા છે એને શું કહેવામાં આવે છે? વર્તુળનો સ્પર્શક કહે છે. ટૂંકમાં યાદ રાખો તો વર્તુળના એક અને ફક્ત એક જ બિંદુને છેદતી જે રેખા હોય એને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે ધારો કે આ વર્તુળાકાર માર્ગ તમને આપેલો છે અને વર્તુળાકાર માર્ગ ઉપર એક પદાર્થ ગતિ કરે છે, અને ધારો કે એ બિંદુ પાસે પહોંચ્યો તો એ બિંદુ પાસે એની દિશા કઈ હશે? તો એના સ્પર્શકની દિશા હશે. અરે બી બિંદુ પાસે પહોંચે તો એના સ્પર્શકની દિશા, સી બિંદુ પાસે પહોંચે તો એના આ સ્પર્શકની દિશા, ડી બિંદુ પાસે પહોંચે તો આ દિશા, અને ઈ પાસે પહોંચે તો આ દિશા. આવી રીતે એની અલગ અલગ દિશા હોય. આ તો મેં ખાલી અહીં પાંચ જ બિંદુનું નિરૂપણ કર્યું છે, આવા બિંદુ તો અસંખ્ય હોય, એટલે દરેક બિંદુ પાસે આવી રીતે એના સ્પર્શકની દિશા હશે અને દરેક બિંદુ અલગ અલગ દિશા તમને બતાવશે. તો અહીં આપણે કહી શકીએ કે ધારો કે એ બિંદુ પાસે પહોંચે તો દિશા આ બાજુ છે, બી બિંદુ પાસે દિશા આ બાજુ, સી બિંદુ પાસે આ બાજુ. તો અહીં તમે જોઈ શકો કે દરેક બિંદુ પાસે એની દિશા બદલાય છે, પરંતુ ઝડપ બદલાતો નથી. ઝડપ નથી બદલાતી. ઝડપ કેવી છે? અચળ. ધારો કે એની ઝડપ હું આને V1 કહું, આની ઝડપ આપણે V2 કહીએ, આની ઝડપ આપણે V3 કહીએ, આની ઝડપ આપણે V4 કહીએ, આની ઝડપ આપણે V5 કહીએ. તો અહીં લખી શકું કે V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4 બરાબર V5. આવું શા માટે લખી શકું? કારણ કે દરેક બિંદુ પાસે અહીંયા અચળ ઝડપે ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગ ઉપર પદાર્થ કેવી ગતિ કરે છે? તો કે અચળ ઝડપે. એટલે દરેક બિંદુ પાસે એની દિશા બદલાય છે, પરંતુ ઝડપ બદલાય છે નહીં. એટલે ઝડપ બધી હરખી દે છે. V1 આ ઝડપ, આ ઝડપ, આ ઝડપ બધી જગ્યાએ કેવી હશે? સમાન હશે, પરંતુ એની દિશા બદલાય છે. શું થશે? દિશા બદલાય. અને દિશા કઈ હોય? હંમેશા એના સ્પર્શકની દિશા. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો પદાર્થ છે. અહીં તમે ત્રિજ્યા લખવી હોય તો લખી શકો આ ત્રિજ્યા બરોબર આ 90 અંશનો ખૂણો દરેક બિંદુ પાસે બનાવશે. કેટલા અંશનો ખૂણો? તો કે 90 અંશનો ખૂણો. આવી રીતે તમે દર્શાવી શકો. તો અહીં કહી શકીએ દિશા બદલાય છે, ઝડપ બદલાતી નથી. પણ ઝડપ ભલે ના બદલાતી હોય પણ દિશા બદલાય, એટલે આપણે કહી શકીએ કે પદાર્થના વેગમાં શું થાય? ફેરફાર થાય છે. એટલા માટે પદાર્થ કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરે છે એવું કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા યાદ રાખવાનું કે વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની દિશા કઈ બાજુ હોય? તો જે તે બિંદુના સ્પર્શકની દિશામાં હોય. આ બિંદુ પાસે પહોંચો તો આ બિંદુની સ્પર્શકની દિશા કઈ? આ બાજુ છે, તો અહીંયા આવશે. આ બિંદુ પાસે પહોંચે બી બિંદુ પાસે તો એના સ્પર્શકની દિશા અહીંયા છે, તો આ બિંદુ પાસે એની દિશા હશે. એટલે કે જે તે સ્પર્શક એટલે કે વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ, નિયમિત વર્તુળમય ગતિ પદાર્થની દિશા જે તે સ્પર્શકની દિશા હોય છે. અને સ્પર્શકની દિશા હંમેશા કેવી હોય? સીધી રેખામાં હોય. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ એથ્લેટ હોય, રમતવીર હોય બરોબર, અને એ જ્યારે ચક્ર ફેંક અને ગોળા ફેંક આપણે જોયેલું હોય, ઇન્ટરનેશનલ જે મેચ રમાતી હોય એની અંદર ચક્ર ફેંક ને ગોળા ફેંક તમે જુઓ, તો ચક્ર ફેંક ને ગોળા ફેંકમાં શું કરતા હોય? તો ચક્ર ફેંક અથવા તો ગોળા ફેંક વાળો જે રમતવીર છે એ શું કરશે? એ ચક્રને ફેંકવા માટે પોતાના શરીરને ગોળ ગોળ ઘુમાવશે પહેલા, અથવા તો ગોળા જે ફેંકવાળો છે એ પોતાના શરીરને શું કરશે? પહેલા ગોળ ગોળ ઘુમાવી અને પછી ચક્રનો અથવા તો ગોળાનો ઘા કરશે. શા માટે? કારણ કે પોતાના શરીરને ગોળ ગોળ ઘુમાવાથી, ગોળ ગોળ ઘુમાવાથી શું થાય છે? એ પોતાના વર્તુળકાર ગતિ થઈ જાય, અને જ્યારે એ પોતાના ચક્રને છોડશે એટલે ચક્રની દિશા કઈ હશે? પોતાના સ્પર્શકની દિશા હશે. એટલે જે બાજુ છોડશે તો એ સીધી જ રેખામાં, એ જ રેખામાં એ ચક્ર એક જ દિશામાં ગતિ કરશે અને દૂર સુધી જઈ શકશે.
तो विद्यार्थी मित्रों आ रीते आपणे वर्तुळ नियमित वर्तुळमय गतिनी आपणे वात करी। एमां खास याद राखवानुं के नियमित वर्तुळमय गतिनी अंदर रेखीय झड़प शोधवा माटेनुं सूत्र आवे के दाखला तरीके वर्तुळाकार मार्ग उपर गति करतो पदार्थ छे एनी तमारे झड़प शोधवी होय तो ई झड़प शोधवा माटेनुं सूत्र शुं छे के v = 2 pi r ना छेदमां t। अने बीजुं विद्यार्थी मित्रों खास शुं याद राखवानुं के वर्तुळाकार मार्ग उपर गति करता पदार्थनी दिशा जे ते बिंदुए दोरेला स्पर्शकनी दिशा होय छे। तो वस्तु जय हिंद।